વડોદરામાં મહિલાઓની સલામતી જોખમાઈ રહી હોય એવો માહોલ સર્જાયો છે. ગઈકાલે રાત્રે અકોટા વિસ્તારમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ પર ચાકુ વડે હુમલો થતાં અજાણ્યા હુમલાખોરોને પકડવા પોલીસ દોડતી થઈ છે. ગઈકાલે રાત્રે અકોટા વિસ્તારમાં બનેલા વધુ એક બનાવે પોલીસની ઊંઘ ઉડાડી દીધી છે. પ્રાથમિક વિગતો અનુસાર રેલવે પોલીસ લાઇનમાં રહેતા અને રેલવે પોલીસ વિભાગમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ પાયલ ગામીતી ગઈકાલે રાત્રે 8:15 વાગ્યાની આસપાસ પોતાની બહેનપણી સાથે અકોટા વિસ્તારમાં આવેલી દિનેશ મિલ પાસેથી પસાર થતા હતા ત્યારે કોઈ અજાણા યુવકે મહિલા કોન્સ્ટેબલના પગના ભાગે ચાકુ મારી ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત મહિલા કોન્સ્ટેબલને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં ગોત્રી પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. હુમલાખોર યુવક કોણ હતો તે અંગે ઈજાગ્રસ્ત મહિલા કોન્સ્ટેબલે જણાવ્યું હતું કે તે યુવકને ઓળખતી નથી અને કોણ હતો એ પણ મને ખબર નથી, જેથી ગોત્રી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હુમલાખોર યુવક અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અમને એવી હકીકત જાણવા મળી છે કે રેલવે પોલીસ લાઇનમાં રહેતા એક પોલીસ વિભાગમાં નોકરી કરતા બેન છે, એને એમના બેનપણી બંને અહીંથી પસાર થતા હતા ત્યારે કોઈ છોકરાએ આવી અને એમને પગના ભાગે છરી મારી છે એવી પ્રાથમિક તબક્કે હકીકત જાણવા મળી છે. આ છોકરો કોણ હતો, શું હતો એ બાબતે જેને ઈજા થઈ છે એમને પૂછતા એ એવું કહે છે કે એને હું ઓળખતી નથી, એ કોણ છે એને મને ખબર નથી. તાત્કાલિક ગોત્રી પોલીસ અને હું પણ અહીંકડે આવી ગયા છીએ. વિગતે પૂછપરછ ચાલુ કરી અને આવું કરનાર એ છોકરો કોણ છે, ક્યાંનો છે, શું છે એ બાબતે જે કોઈ પણ શકમંદો છે એમની તપાસ ચાલુ છે. ટૂંક સમયમાં જ એમાં એ વ્યક્તિ કોણ હતો અને શા કારણે એને આવું કર્યું છે તે વિગત બહાર આવશે.